Dear literature lovers, Ghazals page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/ghazalspage. Thank you. ગઝલ્સના એફબી પેજ ઉપર હું લાઈવ થઉં અને આપ સૌને મારી કેટલીક રચનાઓ આપ સૌની સાથે શેર કરું. આપણે સાથે મળી અને કવિતાનો જલસો કરી. પ્રિય મિત્ર કુણાલ દામોદરાના આમંત્રણને માન આપીને એ નિમિત્તે આજે કવિતા કરવાનો મોકો મળ્યો છે. હલો હલો કુરેશીજી, કેમ છો? મજામાં? તો બધા મિત્રો ધીમે ધીમે જોડાતા જશે. લોકડાઉનને આજે ઘણો સમય થઈ ચૂક્યો છે, પણ હું મારા વિશેની તમને જો વાત કરું તો એવું છે કે આ એ સમય છે કે જ્યારે થોડો ક્રિએટિવિટીનો સમય મળે છે, કશુંક નવું લખવાનો સમય મળે છે. વિનોદભાઈ, વિનોદ શાહ સાહેબ, આપનું પણ સ્વાગત છે. તો કશુંક નવું કરવાનો સમય મળે છે. વિમલભાઈ કેમ છો? થેન્ક યુ, થેન્ક્સ અ લોટ હિમલભાઈ. તો મિત્રો જોડાઈ રહ્યા છે અને આજે કવિતાનો માહોલ જમાવો છે. લગભગ અડધો કલાક પોણો કલાક આપની સાથે કવિતાઓ શેર કરવી છે, કવિતાની મજા કરવી છે. એ રીતે મારી પ્રોસેસ પણ તમારા સુધી પહોંચાડવી છે અને મારી જે હું તમને વાત કરતો હતો તો મારી પ્રવૃત્તિનો તમને આખા દિવસનો એક થોડો ચિતાર આપું. તો સૌથી પહેલી વાત તો એ છે કે હા, હું રાત્રે થોડો મોડો ઊંઘું છું. હમણાંથી ફિલ્મો ઘણી જોઉં છું, મારો ફિલ્મોનો શોખ મેં વિસ્તાર્યો છે અને સવારે થોડો મોડો ઉઠું છું. એ પછીનું મારું સેશન છે કે કંઈક સિરિયલ જોઉં, ક્યાં તો દીકરાની સાથે કંઈક રમત કરું, રમું એની સાથે. અને ખાસ તો મારું સાંજનું શેડ્યુલ એવું છે કે મારા દીકરા સાથે, એના મિત્રો આવે છે, મારો ભત્રીજો છે, અમે બધા ભેગા થઈ અને આંધળી ખિસકોળી રમીએ છીએ. અને પછી અમે લોકો બધા ભેગા થઈને રાત્રે કોડી રમીએ છીએ, પછી અમદાવાદ નામની ગેમ રમીએ છીએ. એમ અમારા દિવસો સરળતાથી પસાર થઈ રહ્યા છે. આમ તો પણ હોપ ઇઝ ધ બેસ્ટ કે આ બને એટલી આ જે સમસ્યા છે એ દૂર થાય અને આપણે બધા જ ફરી પાછા જે હતા એ નોર્મલ સમયમાં પાછા જઈ શકીએ. જોશીરાજ, આપનું પણ સાહેબ સ્વાગત છે. વિહંગ વ્યાસ સાહેબ, આપનું પણ સ્વાગત છે. થેન્ક્સ અ લોટ, આપ જોડાયા એનો ખૂબ ખૂબ આભાર. ભાવેશભાઈ, યસ, હું એકદમ મજામાં છું, એકદમ મજામાં. આનંદ આનંદ, તમે જોડાયા એનો આનંદ. અશ્વિનભાઈ યોગી, નમસ્કાર નમસ્કાર. તો બધા મિત્રો હવે જોડાઈ રહ્યા છે અને આપણે કવિતા તરફ જવું છે. આઈ હોપ કે આપ સૌ પણ લોકડાઉનમાં કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હશો આપના ત્યાં રહીને. આ જુઓ તો અત્યારનો મારો પાછળનો માહોલ તમે જોશો તો મેં મારા ઘરમાં જ એક નાનકડી ઓફિસ પણ બનાવેલી છે. બને તો હું અહીંયા બેસવાનો પ્રયત્ન કરતો હોઉં છું અને કંઈક એક્ટિવિટી કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. ઉદય મારું, યસ સર, આપનું સ્વાગત છે સાહેબ, એકદમ મજામાં. વિપુલભાઈ, વિપુલભાઈ કેમ છો? મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. યસ સર, યસ સર. વિપુલભાઈ, તમારી ગઝલોના શેર ને તમારી કવિતાઓ વાંચતો રહું છું અને મજા આવે છે. તો વાહ, ક્યાં વાત હે, બધા મિત્રો જોડાઈ રહ્યા છે. તો વાત તો થતી રહેશે વચ્ચે વચ્ચે, પણ આજે સૌથી પહેલાં આમ એવું કહેવાય કે હું મેં ગીતો વધારે લખ્યા છે અથવા તો ગઝલો પર થોડું કામ કર્યું છે, તો મારે આજે એકાદ અછાંદસ રચનાથી આજની સાંજનો ઉઘાડ કરવો છે. તો અછાંદસ રચના તમને સૌને સંભળાવું અને એ પછી જે પ્રમાણે ગતિ જશે એ પ્રમાણે કેટલીક કવિતાઓ તમારા સુધી પહોંચાડીશ. યસ જયેશભાઈ, આપનું પણ સ્વાગત છે. વિપુલ પરમાર, યસ વિપુલભાઈ કેમ છો? આપનું પણ સ્વાગત છે વિપુલભાઈ. તો સૌથી પહેલાં હું મારી એક અછાંદસ રચનાથી આજની સાંજનો ઉઘાડ કરું છું. આઈ હોપ સો કે આપ સૌને ગમશે. તો થોડોક દોરને ચેન્જ કરવો છે અને આવો આ એક સમય એવો છે કે જ્યારે કવિને થોડીક છૂટ મળે, અલગ પ્રકારની થોડીક રચનાઓ વાંચી શકે, જે નોર્મલી આપણે બહુ ના વાંચતા હોઈએ તો એવી રચનાઓ પણ કેટલીક વાંચવી છે. એમાંની જ એક આ રચના અછાંદસ રચના છે કે ખેતરમાં ઉભેલા ચાડિયાની જેમ હું ઊભો છું
વર્ષોથી મારામાં, કે ખેતરમાં ઉભેલા ચાડિયાની જેમ હું ઊભો છું વર્ષોથી મારામાં. વિચારોના બળદ ખેતી કરતા હોય ત્યારે હું જોઈ રહું છું એકી ટશે એમને, કે વિચારોના બળદ ખેતી કરતા હોય ત્યારે હું જોઈ રહું છું એકી ટશે એમને. ના, મને ખબર નથી કે એ ખેતર કેટલામી વખત ખેડાયું હશે. ના, મને ખબર નથી કે એ ખેતર કેટલામી વખત ખેડાયું હશે. એ ખેતર એમાં સારો પાક ઉગે છે કે ખરાબ, હું તો એ નથી જાણતો. મારું કામ છે માત્ર કબૂતર જેવી ઈચ્છાઓને ઉડાડવાનું. મને તો એ પણ નથી ખબર કે હું કોણ છું. હું મને અનુભવી શકું છું ખરો, પણ પકડી શકતો નથી. આમ જુઓ તો મારી ઓળખાણમાં હું તમને મારું નામ કહી શકું, મારું શરીર પણ કદાચ મારી ઓળખાણ બની શકે. અરે, હું પણ મને અરીસામાં જોઈને ચકાસી શકું. પણ તેમ છતાં છેલ્લે પેલો પ્રશ્ન તો ત્યાં જ મો ફાડીને ઊભો છે કે આખરે હું છું કોણ. તો આ એક અછાંદસ કવિતા આપ સૌની સાથે આજે શેર કરવાનું મન થયું, એટલે એક અછાંદસ કવિતા આપ સૌની સાથે શેર કરી. પણ મિત્રો, એક બીજા ગીત તરફ જઈએ આપણે. આજે એક ગીત સંબંધોના ગીતથી શરૂઆત કરવી છે, અને એક પછી લાંબી બેરનું ગીત પણ લેવું છે. કેટલાક ગીતો પછી કેટલીક ગઝલો તમારા સુધી પહોંચાડવી છે. દીપ્તિ ત્રિવેદી, તમારું સ્વાગત છે. કિશોરભાઈ, યસ સર, વેલકમ. યસ વિરલ, હાય, હલો, કેમ છે, મજામાં? તો એક ગીત, આટલા બધા મિત્રો જોડાયા છે તો આ મારું સૌથી વધારે ગમતું ગીત છે. થેન્ક યુ વિમલભાઈ, થેન્ક્સ અ લોટ. તો આ ગીત તમારા સુધી પહોંચાડું છું, આ ગીત જે મારા હૃદયની સૌથી નજીક છે. નોર્મલી ક્યારેક ક્યારેક હું કવિ સંમેલનમાં એનું પઠન કરતો હોઉં છું, પણ આજે આ ગીત મારે તમારા સુધી પહોંચાડવું છે. મિત્રો, છે સંબંધોની વાત છે, તો સંબંધોની વાતથી આ ગીતનો ઉઘાડ કરવો છે. કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું, ને આપણે જ પાણીના પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું. ને પહેલો બંધ છે કે ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી, કે ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી, સંબંધો રાખવા તો માછલીની જેમ એ પાણીને કોઈ દિન છોડતી, કે વાર્તામાં હું છું ને વાર્તામાં તું છે, કે વાર્તામાં હું છું ને વાર્તામાં તું છે, ને મળવાનું તોય નહીં સીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું, કે આપણે જ પાણીના પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું. ને છેલ્લો બન છે કે આંસુનું ધોધમાર ચોમાસું આજ તો આંખોની બહાર ધસી આવતું, કે આંસુનું ધોધમાર ચોમાસું આજ તો આંખોની બહાર ધસી આવતું, કે તારામાં ઓળઘોળ જીવેલા દિવસોને મારામાં કેમ નથી ફાવતું, કે એવું મેં પૂછ્યું તોય વીતેલા દિવસોએ ઉત્તરમાં કંઈ જ નહીં કીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું, કદી હોઠ લગી આવવા ન દીધું, કે આપણે જ પાણીના પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું, આપણે જ પાણીના પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું. થેન્ક યુ સો મચ મિત્રો. તો ભાર્ગવભાઈ જોડાયા છે, જયેશભાઈ જોડાયા છે, જયેશભાઈ આપનું સ્વાગત છે. લલિતભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. વિપુલભાઈ, થેન્ક યુ સો મચ. તો આ એક ગીત આપણા સૌ આપ સૌની સાથે મેં શેર કર્યું, સાથે જ હવે એક બીજા ગીત તરફ જવું છે. વિપુલભાઈ, એક ગીત સંભળાવું છું. હિમલભાઈ, એક ગીત, આ ગીત ઘણા વર્ષો પહેલાં મેં લખેલું, તો આ ગીત આપ સૌ મિત્રોને સંભળાવું છે. એનું મુખડું કંઈક અલગ રીતે મળ્યું હતું, કેવી રીતે આવ્યું હતું તો મને પણ નથી ખબર, પણ આપ સૌ મિત્રો સુધી આ વાત પહોંચાડી છે, આ મુખડું પહોંચાડવું છે. આ ગીત લગભગ ક્યાંય મેં કોઈ કવિ સંમેલનમાં ભાગ્યે જ કદાચ વાંચ્યું છે એકાદ વખત. તો હિમલભાઈ, સૌ મિત્રોને આ ગીત અર્પણ કરું છું, બધા જે મિત્રો જોડાયા છે એમને. કે કાગળના ડૂંચાશી જિંદગી થઈને તો એ સાચવીને બેઠું છે કોક. આજની આ સિચ્યુએશનમાં આ ગીતનું મુખડું એકદમ અપ્રોપ્રિએટ હોય એવું મને લાગે છે. ભાર્ગવભાઈ, થેન્ક યુ સો મચ. ભાર્ગવભાઈ, આ મુખડું સાંભળજો. કે કાગળના ડૂંચાશી જિંદગી થઈને તો એ સાચવીને બેઠું છે કોક, સહેજ પરપોટો ફૂટે
ને દરિયો થઈ જાય હજુ એવા છે કેટલાય લોક કે કાગળના ડૂચાશી જિંદગી થઈ ને તો એ સાચવીને બેઠું છે કોક અરે સહેજ પરપોટો ફૂટે ને દરિયો થઈ જાય હજુ એવા છે કેટલાય લોક ને પહેલો બન છે કે ખાલી ખમ પેટના એ ખાડામાં ખૂંપેલી કેટલીએ સાંજ અહીં રોઈ છે કે ખાલી ખમ પેટના એ ખાડામાં ખૂંપેલી કેટલીએ સાંજ અહીં રોઈ છે પાણીના કોળિયાથી માણસની સળગેલી ભૂખ અહીં ઠરતી મેં જોઈ છે કે ખાલી ખમ પેટના એ ખાડામાં ખૂંપેલી કેટલીએ સાંજ અહીં રોઈ છે અરે પાણીના કોળિયાથી માણસની સળગેલી ભૂખ અહીં ઠરતી મેં જોઈ છે ને પછી શું થાય ક્રોસ લાઈનમાં કે તોય હજુ ફૂટપાથે બેસીને જિંદગીઓ ગોખે છે જીવતરના શ્લોક જીવવાની તોય કેટલી અપેક્ષા કે તોય હજુ ફૂટપાથે બેસીને જિંદગીઓ ગોખે છે જીવતરના શ્લોક અરે સહેજ પરપોટો ફૂટે ને દરિયો થઈ જાય હજુ એવા છે કેટલાય લોક સહેજ પરપોટો ફૂટે ને દરિયો થઈ જાય હજુ એવા છે કેટલાય લોક ને છેલ્લો બન છે આપ સૌ સુધી પહોંચાડું છું અરે કેટલી તિરાડ પડી અંદર ને બહાર તોય ચાલે છે એમ હજુ શ્વાસ કે કેટલી તિરાડ પડી અંદર ને બહાર તોય ચાલે છે એમ હજુ શ્વાસ જેમ અંધારા ઓરડાને બહારનાની તડમાંથી મળતો રહે છે ઉજાસ કે કેટલી તિરાડ પડી અંદર ને બહાર તોય ચાલે છે એમ હજુ શ્વાસ જેમ અંધારા ઓરડાને બહારનાની તડમાંથી મળતો રહે છે ઉજાસ અરે પાંજરાના પોપટની જેમ અહીં કેટલાય સપનાની મરડાથી ડોક સહેજ પરપોટો ફૂટે ને દરિયો થઈ જાય હજુ એવા છે કેટલાય લોક કાગળના ડૂચાશી જિંદગી થઈને તોય સાચવીને બેઠું છે કોક સહેજ પરપોટો ફૂટે ને દરિયો થઈ જાય હજુ એવા છે કેટલાય લોક હજુ એવા છે કેટલાય લોક થેન્ક્સ અ લોટ કાર્તિકભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ મિત્રો હિતેશભાઈ આપનું સ્વાગત છે પ્રિય મિત્ર કવિઓ ઘણા બધા જોડાયા છે થેન્ક યુ વિપુલભાઈ તો આ જુગલભાઈ તમારું પણ સ્વાગત છે તો આ એક ગીત આપ સૌની સુધી પહોંચાડ્યું એક બીજું ગીત મારે જે મેં હમણાં વચ્ચે જલસોમાં પણ આ ગીત મેં રજૂ કર્યું હતું આ ગીત મને બહુ ગમે છે અને બહુ ઓછું આ ગીત હું વાંચી શકતો હોઉં છું લાંબી વેરનું ગીત છે અને કેટલાક ગીતો પછી ચોક્કસ ગઝલો લઈ શકે પણ કેટલાક ગીતો એવા છે જે હૃદયની નજીક હોય અને ક્યારેક આપણે અમુક જગ્યા ઉપર ના વાંચી શકતા હોય તેવા કેટલાક ગીતો એમાંનું આ એક ગીત છે લાંબી બેરનું ગીત છે આપ સૌ સુધી પહોંચાડું છું મિત્રો કે ખુલ્લી આંખે જોઉં રોજ હું ટગર ટગર એ ઝાડ ઝાડના પીળા પીળા પાન પાનની સુકી ડાળો જીગરભાઈ તમારું સ્વાગત છે થેન્ક્સ અ લોટ જીગરભાઈ આ ગીતનું મુખડું સાંભળજો લાંબી બેરનું ગીત છે કે ખુલ્લી આંખે જોઉં રોજ હું ટગર ટગર એ ઝાડ ઝાડના પીળા પીળા પાન પાનની સુકી ડાળો ને ઊભું એકલું બળબળ બળતું ઝાડ ઝાડનો છાંયો કહેતો હવે તમારો વારો તમને તમે જ બાળો કે ખુલ્લી આંખે જોઉં રોજ હું ટગર ટગર એ ઝાડ ઝાડના પીળા પીળા પાન પાનની સુકી ડાળો કે ઊભું એકલું બળબળ બળતું ઝાડ ઝાડનો છાંયો કહેતો હવે તમારો વારો તમને તમે જ બાળો ને પહેલો બન છે કે મૂળથી ઉખડી જશે હમણાં એમ થતું ત્યાં થડની નીચે નાનકડી એક ખિસકોલી બાકોરું પાડે કે મૂળથી ઉખડી જશે હમણાં એમ થતું ત્યાં થડની નીચે નાનકડી એક ખિસકોલી બાકોરું પાડે નથી અહીં કોઈ અવર જવર વેરાન થયેલા જંગલ વચ્ચે કોઈ હજી પણ એવું છે જે ઝાડ ગમાડે કે મૂળથી ઉખડી જશે હમણાં એમ થતું ત્યાં થડીની નીચે નાનકડી એક ખિસકોલી બાકોરું પાડે અરે નથી અહીં કોઈ અવર જવર વેરાન થયેલા જંગલ વચ્ચે કોઈ હજી પણ એવું છે જે ઝાડ ગમાડે કે જાઉં કેમ હું પાછો એના શૈશવ પાસે દરેક પળમાં વધતી ઉંમર કરે ઝાડનો કા સરવાળો કે જાઉં કેમ હું પાછો એના શૈશવ પાસે અરે દરેક પળમાં વધતી ઉંમર કરે ઝાડનો કા સરવાળો કે ખુલ્લી આંખે જોઉં રોજ હું ટગર ટગર એ ઝાડ ઝાડના પીળા પીળા પાન પાનની સુકી ડાળો ઊભું એકલું બળબળ બળતું ઝાડ ઝાડનો છાંયો કહેતો હવે તમારો વારો તમને તમે જ બાળો તમને તમે જ બાળો ને છેલ્લો બન છે આમાં ઝાડની ખુમારી આવે છે
કે ઝાડ જ્યારે એને બધા જ પંખીઓ સુકાઈ ગયું છે એટલે છોડીને જતું રહ્યું છે તો ઝાડની ખુમારીની વાત છે. ભાર્ગવી સાંભળજો, કે તમે જ ટોચે માળા બાંધ્યા, રહી ગયા છે પીંછા એમાં, એ પીંછાઓ જાઓ જઈને બહાર નીકાળો. આ ઝાડની ખુમારીની વાત છે. કે તમે જ ટોચે માળા બાંધ્યા, રહી ગયા છે પીંછા એમાં, એ પીંછાઓ જાઓ જઈને બહાર નીકાળો, ને ટહુકાઓનું ગામ મૂકીને ઉડી ગયેલા પંખી પેલા લેણ દેણના કિસ્સા પહોંચું પાછા વાળો. કે તમે જ ટોચે માળા બાંધ્યા, રહી ગયા છે પીંછા એમાં, એ પીંછાઓ જાઓ જઈને બહાર નીકાળો, ને ટહુકાઓનું ગામ મૂકીને ઉડી ગયેલા પંખી અરે પેલા લેણ દેણના કિસ્સા પહોંચું પાછા વાળો. કે ઘટાટોપ કંઈ લીલું લીલું ઉગી રહ્યું છે મારી અંદર, હવે રોજ હું કહેતો આવો મને ઓગાળો, કે ખુલ્લી આંખે જોઉં રોજ હું ટગર ટગર એ ઝાડ, ઝાડના પીળા પીળા પાન, પાનની સૂકી ડાળો, ને ઊભું એકલું બળબળ બળતું ઝાડ, ઝાડનો છાયો કહેતો હવે તમારો વારો, તમને તમે જ બાળો, તમને તમે જ બાળો. તો આ એક લાંબી બેરનું ગીત હતું. આશા રાખું કે આપ સૌ મિત્રોને ગમ્યો છે. હિતેશભાઈ થેન્ક યુ સો મચ, જયેશભાઈ થેન્ક યુ સો મચ. ટહુકાઓનું ગામ, યસ, કેટલીક બાબતો એવી હોય છે કે જ્યારે પ્રતીક સાથે કરવામાં આવતી હોય. આ ગીત આમ જુઓ તો ઝાડ એક પ્રતીક પણ બને છે, કે આની જગ્યાએ તમે એક વૃદ્ધ વ્યક્તિને પણ જોઈ શકો, કે એક વૃદ્ધ ફાધર છે, પિતા છે, જ્યારે એને એના દીકરાઓ છોડીને જતા રહે તો એની ખુમારી શું હોય, તો કશીક આવી હોય. એટલે ક્યાંક આ ગીત એ રીતે પણ જન્મ્યું છે. પણ આનંદા થેન્ક યુ ભાર્ગવભાઈ, થેન્ક યુ સો મચ. તમારા જેવા બધા મિત્રો આજે અહીંયા જોડાયા છે અને ગીતો વાંચવાનો મને મોકો મળે છે તો મને મજા આવે છે. તો હજી પણ કેટલાક ગીતો સંભળાવા છે, પછી આપણે કેટલીક ગઝલો તરફ જઈશું. પણ હજી એક ગીત, આ ગીત મેં ક્યારેય, હા, મેં હમણાં વચ્ચે FB ઉપર એક બે જગ્યા પર મેં પોસ્ટ કરેલી અને એક બે અંતરા, પણ આ ગીત કોઈ કવિ સંમેલનમાં નથી સંભળાયું. નાની અમથી બેઠકોમાં પણ આ ગીત મેં સંભળાયું નથી ક્યારેય. તો આ ગીત તમારા લોકો સુધી પહોંચાડું છું. આ ગીત પણ મને ખૂબ ગમે છે અને આ પણ થોડુંક લાંબી બેરનું ગીત છે. તો હિમલભાઈ આપ પણ સાંભળજો, વિપુલભાઈ સાંભળજો એક ગીત સુંદર, જીગરભાઈ, યસ સર. કે રોજ હવે આ આંસુ પીને સ્મરણ ઉગ્યા છે લીલા, મારી આંખોમાં પણ આજે સુકા નહીં પણ લીલા, કારણ કે આંસુનું પાણી મળી રહ્યું છે. કે રોજ હવે આ આંસુ પીને સ્મરણ ઉગ્યા છે લીલા, મારી આંખોમાં પણ આજે, ને તેમ છતાં આ છાતી મારી બળબળ બળતી જાય, હવે એ કોને કારણ દાજે. કે રોજ હવે આ આંસુ પીને સ્મરણ ઉગ્યા છે લીલા, મારી આંખોમાં પણ આજે, તેમ છતાં આ છાતી મારી બળબળ બળતી જાય, હવે એ કોને કારણ દાજે. કહો એ કોને કારણ દાજે. ને પહેલો બન છે કે આંગણ સુના સુની મેડી સુના ગામના પાદર, ઊભો કેમ રહ્યો છું રણમાં, એવું કેમ લાગે છે કે જાણે રણમાં ઊભો. કે આંગણ સુના સુની મેડી સુના ગામના પાદર, ઊભો કેમ રહ્યો છું રણમાં, પ્રથમ પૂછ્યું મેં મને જ, તો મેં જાણ્યું કે કંઈ બીજું નથી છે ખાલી પો કારણમાં. કે આંગણ સુના સુની મેડી સુના ગામના પાદર, ઊભો કેમ રહ્યો છું રણમાં, પ્રથમ પૂછ્યું મેં મને જ, તો મેં જાણ્યું કે કંઈ બીજું નથી છે ખાલી પો કારણમાં. ને ખાલી ખમ રસ્તાની ધારે ઊભા છે આ ઝાડ છતાંય, કોઈ નથી નો ડૂમો બાજે. કે ખાલી ખમ આ રસ કે ખાલી ખમ રસ્તાની ધારે ઊભા છે આ ઝાડ છતાંય, કોઈ નથી નો ડૂમો બાજે. રોજ હવે આ આંસુ પીને સ્મરણ ઉગ્યા છે લીલા, મારી આંખોમાં પણ આજે, તેમ છતાં આ છાતી મારી બળબળ બળતી જાય. કહો એ કોને કારણ દાજે, કહો એ કોને કારણ દાજે. ને છેલ્લો બન છે, આખા એક ગામનું વર્ણન છે. કે સમી સાંજના ટાણે થતો ઝાલરનો રણકાર, મંદિરમાં ઝાલરનો રણકાર થાય છે. કે સમી સાંજના ટાણે થતો ઝાલરનો રણકાર, હવે ત્યાં સુના મંદિર ગાતા. કે સમી સાંજના ટાણે થતો ઝાલરનો રણકાર, હવે ત્યાં સુના મંદિર ગાતા. ઉડે હવામાં ધૂળની ડમરી ગોધણ સાથો સાથ, નથી એ દ્રશ્ય હવે દેખાતા. ગોધણ જાય અને પાછળ ધૂળની ડમરી ઉડતી હોય એવા દ્રશ્યો પણ હવે ગામમાંથી જતા રહ્યા છે. કે સમી સાંજના ટાણે થતો ઝાલરનો રણકાર, હવે ત્યાં સુના મંદિર ગાતા. ઉડે હવામાં ધૂળની ડમરી ગોધણ સાથો સાથ, નથી એ દ્રશ્ય હવે દેખાતા. કોઈ સાપની જેમ જ ડંખે વીત્યો એ ભૂતકાળ, મને મારામાં શાને કાજે.
તેમ છતાં આ મારી તેમ છતાં આ છાતી મારી બળબળ વળતી જાય, કહો એ કોને કારણ દાજે, રોજ હવે આ આંસુ પીને સ્મરણ ઉડ્યા છે લીલા, મારી આંખોમાં પણ આજે, મારી આંખોમાં પણ આજે. તો આ એક ગીત કે જેમાં દ્રશ્યની પણ વાત થાય અને વ્યક્તિના ખાલીપાની પણ વાત થાય. કોઈક મિત્રએ હમણાં જ એક બહુ સરસ ગીતની ફરમાઈશ કરી છે, તો એ ગીત તમારા સુધી પહોંચાડું છે. થેન્ક યુ સો મચ ભાર્ગવભાઈ. તો એ ગીત પણ તમારા સુધી પહોંચાડું. ગીત જ સીધું ગીત જ બોલશે તમારા સુધી. આ ગીત તમારા સુધી પહોંચાડું છું કે આખા એ શહેરમાં વાત થઈ વહેતી ને ચર્ચા તો થઈ ગયો કિસ્સો. મુખડા ઉપર મિત્રો ધ્યાન આપજો, મજા આવશે. આ મુખડું તમારા સુધી પહોંચાડું છું કે આખા શહેરમાં વાત થઈ વહેતી ને ચર્ચા તો થઈ ગયો કિસ્સો, કે મારો આ પડછાયો મારાથી દૂર થવા માંગે છે રોજ એનો હિસ્સો. કે આખા શહેરમાં વાત થઈ વહેતી ને ચર્ચા તો થઈ ગયો કિસ્સો, કે મારો આ પડછાયો મારાથી દૂર થવા માંગે છે રોજ એનો હિસ્સો. વિજયભાઈ આપણું સ્વાગત છે. ને પહેલો બન છે કે સૂરજના તડકાઓ સંગાથે પીધા છે. અરે મોટા થયા છે અમે એમ કે સૂરજના તડકાઓ સંગાથે પીધા છે. અરે મોટા થયા છે અમે એમ. મારાથી એને જો છૂટ્ટો હું પાડું તો લોક મને ઓળખશે કેમ. કે સૂરજના તડકાઓ સંગાથે પીધા છે. અરે મોટા થયા છે અમે એમ. અરે મારાથી એને જો છૂટ્ટો હું પાડું તો લોક મને ઓળખશે કેમ. હું ખાલી એ ભરચક, હું ચહેરો એ દર્પણ, હું ખરબચડો છું તો એ લિસ્સો. કે મારો આ પડછાયો મારાથી દૂર થવા માંગે છે રોજ એનો હિસ્સો. કે આખા શહેરમાં વાત થઈ વહેતી ને ચર્ચા તો થઈ ગયો કિસ્સો, કે મારો આ પડછાયો મારાથી દૂર થવા માંગે છે રોજ એનો હિસ્સો. માંગે છે રોજ એનો હિસ્સો. ને છેલ્લો બન છે. હું કૂવાનું ઊંડું અંધારું થઈ જીવું, એ અજવાળું એના પર લીપે. હું કૂવાનું ઊંડું અંધારું થઈ જીવું, એ અજવાળું એના પર લીપે. ને એ જ મને મારામાં આવીને રમતો ને પત્તાની જેમ મને ચીપે. હું કૂવાનું ઊંડું અંધારું થઈ જીવું, એ અજવાળું એના પર લીપે. એ જ મને મારામાં આવીને રમતો ને પત્તાની જેમ મને ચીપે. હું એનાથી હારું રિસાવું ને ઝઘડું, પણ એના વિના છું સાવ ફિસ્સો. કે મારો આ પડછાયો મારાથી દૂર થવા માંગે છે રોજ એનો હિસ્સો. કે આખા શહેરમાં વાત થઈ વહેતી ને ચર્ચા તો થઈ ગયો કિસ્સો, કે મારો આ પડછાયો મારાથી દૂર થવા માંગે છે રોજ એનો હિસ્સો. માંગે છે રોજ એનો હિસ્સો. થેન્ક યુ સો મચ મિત્રો. તો આ એક ગીત આપ સૌના સુધી મેં પહોંચાડ્યું. હવે એકાદ બે ગઝલો લઈએ અને પછી વળી પાછા ગીત તરફ પણ જઈશું. તો ગઝલો કેટલીક વાંચવી છે. એ ગઝલનો આ ગઝલ તો લખેલી એકદમ તાજી કહેવાય, એટલે આ ક્યાંય વાંચવાનો મને નથી એ મળ્યો મોકો. આજે વાંચું છું ભાર્ગવભાઈ, થેન્ક યુ સો મચ. તો એક ગઝલ, હિરણભાઈ આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ હિરણભાઈ. વિનોદભાઈ થેન્ક યુ સો મચ, થેન્ક્સ અ લોટ. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ આજે જોડાયા છો અને કવિતા સાંભળી રહ્યા છો એનો જ આનંદ છે. એમાં ગીત કવિતા એક એવો પદાર્થ છે કે થોડુંક એને કાન દઈને સાંભળવો પડે. ક્યારેક કશુંક ચૂકી જવાય તો કદાચ ના પણ ખબર પડે, એવું પણ બને. પણ આનંદ છે કે આપ સૌ દરેક પ્રકારની કવિતાને માણો છો, એનો આનંદ લો છો. તો હવે એક ગઝલ તરફ જવું છે કે હું એમ જ કરું છું તમારી પ્રતીક્ષા. મતલા છે મિત્રો, હિરણભાઈ મતલા છે કે હું એમ જ કરું છું તમારી પ્રતીક્ષા, કે જાણે ગુરુ આપવાના હો દીક્ષા. એક પ્રેમી પ્રેમિકાની કઈ રીતે પ્રતીક્ષા કરે કે હું એમ જ કરું છું તમારી પ્રતીક્ષા, કે જાણે ગુરુ આપવાના હો દીક્ષા. ને પહેલો શેર છે કે ઊભી મનના જંગલમાં ઈચ્છા રૂપાણી. માણસોની ઈચ્છાઓનું તો બહુ મોટું લિસ્ટ હોય છે. શેર છે કે ઊભી મનના જંગલમાં ઈચ્છા રૂપાણી, તું રાવણની માફક જઈ માંગ ભિક્ષા. કે ઊભી મનના જંગલમાં ઈચ્છા રૂપાળી, તું રાવણની માફક જઈ માંગ ભિક્ષા. થેન્ક યુ ભરતભાઈ, આપનું સ્વાગત છે ભરતભાઈ. ને શેર છે કે લખ્યા તા તને મેં ફક્ત પ્રેમપત્રો. લખ્યા તા તને મેં ફક્ત પ્રેમપત્રો,
તે આપ્યા એ મિત્રોને કરવા સમીક્ષા કે લખ્યા તા તનય મેં ફક્ત પ્રેમ પત્રો તે આપ્યા એ મિત્રોને કરવા સમીક્ષા ને શે છે કે ઉકેલી શકાતું નથી સ્મિત તારું કે ઉકેલી શકાતું નથી સ્મિત તારું તું મોનાલિસા જેવી લે છે પરીક્ષા કે ઉકેલી શકાતું નથી સ્મિત તારું તું મોનાલિસા જેવી લે છે પરીક્ષા ને છેલ્લો શેર છે આપ સૌના સુધી પહોંચાડું છું બારીક શેર છે કે હતું રણ અચાનક ત્યાં દરિયો થયો છે કુણાલ વારોટ આપનું સ્વાગત છે શેર છે છેલ્લો શેર કે હતું રણ અચાનક ત્યાં દરિયો થયો છે કે હતું રણ અચાનક ત્યાં દરિયો થયો છે તરસને મળી બેવડી આજ શિક્ષા હું એમ જ કરું છું તમારી પ્રતીક્ષા કે જાણે ગુરુ આપવાના હો દીક્ષા કે જાણે ગુરુ આપવાના હો દીક્ષા ને એક બીજી ગઝલ તરફ આપણે જઈએ ગઝલ છે ગઝલનો રદીફ છે પણ થેન્ક યુ વિપુલભાઈ થેન્ક યુ જયેશભાઈ એક બીજી ગઝલ તરફ જઈ રહ્યો છું આ ગઝલનો રદીફ છે પણ તો આપણા સુધી ચંદ્રેશભાઈ આપનું સ્વાગત છે વાહ ક્યા બાત હે વાહ 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 થેન્ક યુ સો મચ એક ગઝલ ચંદ્રેશભાઈ સંભળાવું છું ગઝલનો મતલા છે કે જાણી ગયા અમે પણ કે જાણી ગયા અમે પણ ગમતું નથી તને પણ સંજુભાઈ થેન્ક યુ સો મચ આપ જોડાયા એનો આનંદ મતલા છે સંજુભાઈ કે જાણી ગયા અમે પણ ગમતું નથી તને પણ ને શેર છે કે મળવા કહ્યું મેં એને કે મળવા કહ્યું મેં એને એણે કહ્યું ભલે પણ કે મળવા કહ્યું મેં એને એણે કહ્યું ભલે પણ ને શેર છે કે એણે કહેલી હામાં એટલે મને જે મળવા માટે હા પાડી એની વાત છે કે એણે કહેલી હામાં ખટકી ગયું મને પણ કે એણે કહેલી હામાં ખટકી ગયું મને પણ ને શેર છે કે ચૂમ્યા મેં હોઠ એના પ્રતિકભાઈ આપણું સ્વાગત છે કે ચૂમ્યા મેં હોઠ એના એણે કહ્યું ગળે પણ કે ચૂમ્યા મેં હોઠ એના એણે કહ્યું ગળે પણ ને છેલ્લો શેર છે કે તેજસના તેજથી એ કે તેજસના તેજથી એ કે તેજસના તેજથી એ છટકીને ક્યાં જશે પણ જાણી ગયા અમે પણ ગમતું નથી તને પણ થેન્ક યુ સો મચ મિત્રો તો આ એક ગઝલ આપ સૌ સુધી પહોંચાડી થેન્ક યુ કુણાલભાઈ હિરણભાઈ થેન્ક્સ અ લોટ પછી એક ગીત મારે આંખની સામે ગીત આવ્યું છે પણ એ પહેલાં આપણે એક ગઝલ લઈ લઈએ ભરતભાઈ થેન્ક યુ સો મચ આપની વાહ એ મારા માટે ખૂબ મોટી વાત છે થેન્ક્સ અ લોટ વિપુલભાઈ થેન્ક યુ સો મચ હિરણભાઈ થેન્ક્સ અ લોટ આપ સૌ મિત્રોનો આભાર નિમેશભાઈ ક્યા બાત હે થેન્ક યુ સો મચ આપ જોડાયા એનો આનંદ એક બીજી ગઝલ તરફ જવું છે એનો રદીફ છે ચાલ્યા ગયા છે આ ગઝલ પણ મેં ક્યારેય કોઈ કવિ સંમેલનમાં કે ક્યાંય નથી સંભળાઈ અને વિપુલભાઈ થેન્ક્સ અ લોટ અને વાયદા પ્રમાણે જેમ કે એકાદ બે ગઝલો એવી છે કે જે નિયમિત બોલતા અમે કવિ સંમેલનમાં તો વચ્ચે અમારા એક મિત્ર છે એમણે એવી મીઠી ફરિયાદ કરેલી માત્ર મારા માટે નહીં પણ દરેક ઘણા બધા કવિઓ માટે ફરિયાદ કરેલી કે એકની એક રચનાઓ એ લોકો કવિ સંમેલનોમાં વધારે વાર વાંચતા હોય છે વારે ઘડી વાંચતા હોય છે નવી રચનાઓ ઓછી વંચાય છે અથવા તો પ્રયત્ન ઓછો થાય છે એટલે આજે એ જે બહુ જ જાણીતી રચનાઓ છે એને સાઈડમાં રાખી અને બને ત્યાં સુધી એવી રચનાઓ વાંચવી છે જે કવિ સંમેલનમાં ના વાંચતા હોઈએ તો આ જે માહોલ છે આ જે સ્ટેન્ડ છે આ પ્લેટફોર્મ છે એના ઉપર કેટલીક એવી રચનાઓ કે જે ના વાંચી હોય તો વિપુલભાઈ આમાંની એકાદ રચના આપના સુધી પહોંચાડું છું આ ગઝલ આપ સૌના સુધી પહોંચાડવી છે કે જરા સ્મિત આપી ને ચાલ્યા ગયા છે કે જરા સ્મિત આપી ને ચાલ્યા ગયા છે
ફરીથી ફસાવી ને ચાલ્યા ગયા છે. થેન્ક યુ સો મચ સંજુભાઈ. મતલબ છે ગઝલનો કે જરા સ્મિત આપી ને ચાલ્યા ગયા છે, ફરીથી ફસાવી ને ચાલ્યા ગયા છે. ને શેર છે કે થવા મુક્ત પંખીએ આપ્યું વચન તો, કે થવા મુક્ત પંખીએ આપ્યું વચન તો એ આકાશ માંગી ને ચાલ્યા ગયા છે. કે થવા મુક્ત પંખીએ આપ્યું વચન તો એ આકાશ માંગી ને ચાલ્યા ગયા છે. ને શેર છે આપ સૌ મિત્રો સુધી પહોંચાડું છું. ઉદયભાઈ આપનું સ્વાગત છે. શેર છે કે મફતમાં લાગી હતી મોંઘી ખુમારી. સંજુભાઈ સાંભળજો શેર છે સરસ, કે મફતમાં લાગી હતી મોંઘી ખુમારી એ ગરદન ઝુકાવી ને ચાલ્યા ગયા છે. કે મફતમાં લાગી હતી મોંઘી ખુમારી એ ગરદન ઝુકાવી ને ચાલ્યા ગયા છે. ને શેર છે કે હૃદયમાં મળી માંડ જગ્યા અને એ એમના હૃદયમાં માંડ જગ્યા મળી, કે હૃદયમાં મળી માંડ જગ્યા અને એ મને ત્યાંથી કાઢી ને ચાલ્યા ગયા છે. કે હૃદયમાં મળી માંડ જગ્યા અને એ મને ત્યાંથી કાઢી ને ચાલ્યા ગયા છે. ને છેલ્લો શેર છે, બારીક શેર છે, આપણા મિત્રો સુધી પહોંચાડું છું, કે અભણ ટેરવાને બનાવીને સ્નાતક ગ્રેજ્યુએટ, અભણ ટેરવાને બનાવીને સ્નાતક એ સ્પર્શો ભણાવીને ચાલ્યા ગયા છે. કે અભણ ટેરવાને બનાવીને સ્નાતક એ સ્પર્શો ભણાવી ને ચાલ્યા ગયા છે, જરા સ્મિત આપી ને ચાલ્યા ગયા છે, ફરીથી ફસાવી ને ચાલ્યા ગયા છે. થેન્ક યુ સો મચ મિત્રો. આપ સૌને આશા રાખો આ ગઝલ ગમે છે. ડૉક્ટર કેતન કારિયા મિત્ર આપનું સ્વાગત છે. વાહ ક્યા વાત હે ભાર્ગવભાઈ, થેન્ક યુ સો મચ. તો આ હતી ગઝલ. તો ફરી પાછા એકાદ બે ગીત તરફ પણ જવું છે અને પછી પણ કેટલીક ગઝલો વાંચવી છે. હમણાં મારા ધ્યાનમાં એક ગીત આવ્યું હતું તો પણ એક ગઝલ આવી છે ધ્યાનમાં, તો પહેલાં એ ગઝલ જ આપણે પૂરી કરીએ પછી આપણે બીજા ગીતો તરફ જઈએ. જેમ આવતું જાય એમ વાંચતો જોઉં છું. થેન્ક યુ સો મચ કુનાલભાઈ. તો એક બીજી પણ ગઝલ સંભળાવું છું મિત્રો. આ ગઝલ પણ બિલકુલ આમ નવી છે, એટલે કે મેં લખ્યા જ હજી તો બહુ મહિનાઓ નથી થયા, લગભગ એકાદ બે મહિના માંડ થયા હશે, એટલે આ ગઝલ ગઝલ ક્યાંય પરફોર્મ નથી કરી અને આ ગઝલ તો લાઈવ પણ પહેલી વખત જ વાંચી રહ્યો છું. તો કેતનભાઈ થેન્ક યુ સો મચ, ભરતભાઈ થેન્ક યુ સો મચ, આપના આશીર્વાદ એ મારા માટે મોટી વાત. જીગરભાઈ થેન્ક યુ સો મચ, થેન્ક્સ અ લોટ. વિપુલભાઈ થેન્ક યુ સો મચ. તો આ ગઝલ આપ સૌ સુધી પહોંચાડું છું. ગઝલનો મતલા છે કે એ ચાદરના સળ જોઈ વલખી રહ્યા છે, ચોળાયેલી ચાદર, કે ચાદરના સળ જોઈ વલખી રહ્યા છે, બધા ભેદ ખુલતા જ સળગી રહ્યા છે. એ ચાદરના સળ જોઈ વલખી રહ્યા છે, બધા ભેદ ખુલતા જ સળગી રહ્યા છે. ને શેર છે મિત્રો આપ સૌના સુધી પહોંચાડું છું આ શેર, કે ન ફાનસ ન દીવો ન બત્તી ન ચાંદો, કે ન ફાનસ ન દીવો ન બત્તી ન ચાંદો, કે અંધારા જાતે જ ચમકી રહ્યા છે. કે ન ફાનસ ન દીવો ન બત્તી ન ચાંદો, કે અંધારા જાતે જ ચમકી રહ્યા છે. ને શેર છે કે અમે જો આ બેઠા તો જઈ કોની સાથે, કે અમે જો આ બેઠા તો જઈ કોની સાથે, ચરણ આ અમારા જ રખડી રહ્યા છે. કે અમે જો આ બેઠા તો જઈ કોની સાથે, અરે ચરણ આ અમારા જ રખડી રહ્યા છે. ને છેલ્લો શેર છે, બારીક શેર આપ સૌના સુધી પહોંચાડું છું, કે તમે ભ્રૂણ હત્યા ના કરશો રે મનજી, કે તમે ભ્રૂણ હત્યા ના કરશો રે મનજી, સ્મરણ માંડ આજે જ જન્મી રહ્યા છે. કે તમે ભ્રૂણ હત્યા ના કરશો રે મનજી, અરે સ્મરણ માંડ આજે જ જન્મી રહ્યા છે. એ ચાદરના સળ જોઈ વલખી રહ્યા છે, બધા ભેદ ખુલતા જ સળગી રહ્યા છે.
બધા ભેદ ખુલતા જ સળગી રહ્યા છે. સંજુભાઈ થેન્ક યુ સો મચ, ક્યા બાત હૈ, આપ પીઠ થાબડો એનો આનંદ. તો કેટલાક હવે ગીતો તરફ જવું છે, તો કેટલાક ગીતો જેમ મને મળે એ પ્રમાણે સાંભળો. આ ગીત મેં ક્યાંય નથી વાંચ્યું. સંજુભાઈ આ ગીત હું ક્યાંય વાંચતો નથી, તો આ ગીત વાંચ્યું છે. બહુ એક જ વખત ચિનુ કાકાની જ્યારે એમની મૃત્યુતિથિ હતી ત્યારે આ ગીત મેં વાંચ્યું હતું, એ પછી મેં ક્યારેય ક્યાંય આ ગીત નથી વાંચ્યું. તો આ ગીત આપ સૌના સુધી પહોંચાડું છું. આની જ મજા છે, આવા પ્લેટફોર્મ પર સાવ નવી રચનાઓ જે ક્યારેય ખોલી જ ના હોય એ વાંચવાનો આનંદ મળે. તો આપ સૌ સુધી એક આ રચના. બાબુલાલભાઈ આપનું સ્વાગત છે. થેન્ક યુ સાહેબ, આપ જોડાયા એનો આનંદ, આપ સૌ મિત્રો જોડાવો છો એનો આનંદ છે. તો એક ગીત આપ સૌ સુધી મોકલી રહ્યો છું કે પ્રતિબિંબ દર્પણના તૂટે એવા દિવસો આવ્યા છે. આમ ગઝલનુમાં જેને કહેવાય ને, ગઝલનુમાં જાણે મુખડું આવ્યું હોય એવું આ મુખડું છે. છે ગીત, એનો ભાવ બધી રીતે ગીતનો જાળવવાનો પ્રયત્ન કર્યો છે, પણ તમને એની છાંટ ક્યાંક ક્યાંક બની શકે, કારણ કે કવિ મિત્રો ઘણા બધા જોડાયા છે, તો એની છાંટ તમને ક્યાંક ક્યાંક ગઝલનુમાં હોય એવી લાગે, તો ગઝલનુમાં ગીત એમ થોડુંક સમજી શકાય. કે પ્રતિબિંબ દર્પણના તૂટે એવા દિવસો આવ્યા છે, પથ્થરને પણ પીડા ફૂટે એવા દિવસો આવ્યા છે. કે પ્રતિબિંબ દર્પણના તૂટે એવા દિવસો આવ્યા છે, પથ્થરને પણ પીડા ફૂટે એવા દિવસો આવ્યા છે. ને પહેલો બંધ છે કે મૃત પડેલા મૃગજળને તડકો લઈ ચાલે કાંધે. કે મૃત પડેલા મૃગજળને તડકો લઈ ચાલે કાંધે, ખાલી રણમાં તરસ હવે ત્યાં કોનું ઘર જઈ માંડે. કે મૃત પડેલા મૃગજળને તડકો લઈ ચાલે કાંધે, ખાલી રણમાં તરસ હવે ત્યાં કોનું ઘર જઈ માંડે. જળની છેલ્લી ભ્રમણા છૂટે એવા દિવસો આવ્યા છે. કે જળની છેલ્લી ભ્રમણા છૂટે, અરે એવા દિવસો આવ્યા છે. પ્રતિબિંબ દર્પણના તૂટે એવા દિવસો આવ્યા છે, પથ્થરને પણ પીડા ફૂટે એવા દિવસો આવ્યા છે. એક બીજા બંધ તરફ જવું છે. મેગી અસનાની હમણાં જોડાયેલા હતા. મેગી અસનાની આપનું સ્વાગત છે. દીપ્તિ ત્રિવેદી થેન્ક યુ સો મચ. બીજા બંધ તરફ આ ગીતના જવું છે કે માટીના ઘર બાંધીને દરવાજે તાળા દેતા. કે માટીના ઘર બાંધીને દરવાજે તાળા દેતા, સ્ટ્રીટ લાઇટના અજવાળાને સૂરજ ધારી લેતા. માણસ કેવો છે કે માટીના ઘર બાંધીને દરવાજે તાળા દેતા, ને સ્ટ્રીટ લાઇટના અજવાળાને સૂરજ ધારી લેતા, પડછાયા માણસને લૂંટે એવા દિવસો આવ્યા છે. કે પડછાયા માણસને લૂંટે એવા દિવસો આવ્યા છે, પ્રતિબિંબ દર્પણના તૂટે એવા દિવસો આવ્યા છે, પથ્થરને પણ પીડા ફૂટે એવા દિવસો આવ્યા છે. ને છેલ્લો બંધ છે, આપ સૌના સુધી પહોંચાડું છું કે સાંજ પડે ને અંધારાની ગમાણમાં જઈ ઢળતો કોણ. કે સાંજ પડે ને અંધારાની ગમાણમાં જઈ ઢળતો, કોઈ હરાયા ઢોર સમો ત્યાં દિવસ પાછો વળતો. કે સાંજ પડે ને અંધારાની ગમાણમાં જઈ ઢળતો, કોઈ હરાયા ઢોર સમો ત્યાં દિવસ પાછો વળતો. ને ભાર્ગવભાઈ આ છેલ્લી ક્રોસલાઇન, સંજુભાઈ હાજર હોય તો સંજુભાઈ આ ક્રોસલાઇન ઉપર ધ્યાન આપજો. મેં કહ્યું સ્થાને આ છેલ્લી ક્રોસલાઇન આપણા સુધી પહોંચાડું છું કે સાંજ પડે ને અંધારાની ગમાણમાં જઈ ઢળતો, કોઈ હરાયા ઢોર સમો ત્યાં દિવસ પાછો વળતો. અને ક્રોસલાઇન છે કે રોજ સવારે દિવસ ખૂટે એવા દિવસો આવ્યા છે. કે રોજ સવારે દિવસ ખૂટે એવા દિવસો આવ્યા છે, પ્રતિબિંબ દર્પણના તૂટે એવા દિવસો આવ્યા છે, પથ્થરને પણ પીડા ફૂટે એવા દિવસો આવ્યા છે, એવા દિવસો આવ્યા છે, એવા દિવસો આવ્યા છે. તો આ ગીત કે જેમાં કશીક વાત હોય ગઝલનુંમાં લાગે, પણ એનું ફોર્મેટ સંપૂર્ણપણે મેં ગીતનું સાચવવાનો પ્રયત્ન કર્યો છે. તો એક બીજા ગીત તરફ જઈએ. આ ગીત હમણાં એક બે જગ્યા પર મેં વાંચ્યું હતું, પણ આ ગીત પણ મને થોડું ગમે છે. તો આ ગીત આપણા સૌને સુધી પહોંચાડું છું. થોડીક પોઝિટિવિટીથી ભરેલું ગીત છે. સંજુભાઈ થેન્ક યુ સો મચ, આપની વાહ એ મારા માટે ખૂબ અગત્યતા ધરાવે છે. સંજુભાઈ જ્યારે પણ પ્રેમ કરે એનો આનંદ જ હોય, રાજીપો જ હોય. તો એક સંજુભાઈ એક બીજું ગીત પહોંચાડું છું આપણા સુધી, આપ સૌ મિત્રો સુધી. ચૌહાણ શ્યામજીભાઈ આપ થેન્ક યુ સો મચ. શ્યામજીભાઈ પ્રશાંત શુક્લ થેન્ક યુ સો મચ, આપ જોડાયા એનો આનંદ. રાજીપો એક ગીત પહોંચાડું છું આપણા સૌના સુધી.
પોઝિટિવિટીની કશીક વાત આ ગીતમાંથી બહાર નીકળે છે. થેન્ક યુ બાબુલાલભાઈ, ગીતનું મુકડું આપ સૌના સુધી પહોંચાડું છું કે પડતર જમીનમાં ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલા દાણે, કે પડતર જમીનમાં ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલા દાણે, જીવતરનો ખાત જીવતરનો થાક કદી જેને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે, કે પડતર જમીનમાં ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલા દાણે, કે જીવતરનો થાક કદી જેને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે. ને પહેલો બંધ છે કે રઘવાતી રઘવાતી ઉગે સવાર, એવું જોયું કદી એ તમે ક્યાંય, કે રઘવાતી રઘવાતી ઉગે સવાર, એવું જોયું કદી એ તમે ક્યાંય, ને બળબળતા તડકાને કોઈ દિવસ થાકીને બેઠેલો જોયો કોઈ છાંયે, કે રઘવાતી રઘવાતી ઉગે સવાર, એવું જોયું કદી એ તમે ક્યાંય, ને બળબળતા તડકાને કોઈ દિવસ થાકીને બેઠેલો જોયો કોઈ છાંયે, કે તૂટી તૂટીને થાય ટુકડા ને તેમ છતાં પીડાથી ચીસ જઈને તાણે, જીવતરનો થાક કદી જઈને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે શ્રદ્ધાથી વાવેલા દાણે. ને બીજો બંધ છે આપ સૌના સુધી મોકલી રહ્યો છું કે ઘેરાતા વાદળાઓ તાળું મારીને કદી નીકળે છે આકાશે ફરવા, કે ઘેરાતા વાદળાઓ તાળું મારીને કદી નીકળ્યા છે આકાશે ફરવા, ને તરસ્યા રહેવાનું દુઃખ હોય તોય બોલો ને અરે પાણી જાય કોને કરગરવા, કે ઘેરાતા વાદળાઓ તાળું મારીને કદી નીકળ્યા છે આકાશે ફરવા, ને તરસ્યા રહેવાનું દુઃખ હોય તોય બોલો ને અરે પાણી જાય કોને કરગરવા, ને જંગલની વચ્ચોવચ્ચ ઝૂંપડી મળ્યાનું સુખ જેને મળે ને એ જ જાણે, કે જંગલની વચ્ચોવચ્ચ ઝૂંપડી મળ્યાનું સુખ જેને મળે ને એ જ જાણે, જીવતરનો થાક કદી જેને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે, એ જ આવી જિંદગીને માણે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ સંજુભાઈ. તો આ એક ગીત હતું જે આપ સૌ મિત્રો સુધી પહોંચાડ્યું, થોડીક પોઝિટિવની વાત હતી તો મને થયું કે આ ગીત પણ આપ સૌ સુધી મોકલવું જોઈએ. હવે એક ગઝલ લેવી છે સંજુભાઈ, આ ગઝલ પણ મેં રેર વાંચી છે, કદાચ જલસો ઉપર મેં કદાચ આ ગઝલ વાંચી હતી. આ ગઝલનો મતલા આપ સૌની સાથે શેર કરી રહ્યો છું. ગઝલનો મતલા છે, પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય અથવા તો ભાઈ બહેન કોઈને પણ આ મતલામાં ધારી શકીએ, મતલા આપ સૌ સુધી પહોંચાડું છું કે તણાવ લઈને બે જણ વચ્ચે રાત ડૂબી છે, કે તણાવ લઈને બે જણ વચ્ચે રાત ડૂબી છે, સાંજ અચાનક લઈને તાજા ઘાવ ડૂબી છે, કે તણાવ લઈને બે જણ વચ્ચે રાત ડૂબી છે, સાંજ અચાનક લઈને તાજા ઘાવ ડૂબી છે. ને પહેલો શેર છે કે મને ભરીતી બાત ભીસો ભીસ એણે જ્યારે, કે મને ભરીતી બાત ભીસો ભીસ એણે જ્યારે, ત્યારે લાગ્યું તું એ જાણે ક્યાંક ડૂબી છે, કે મને ભરીતી બાત ભીસો ભીસ એણે જ્યારે, ત્યારે લાગ્યું તું એ જાણે ક્યાંક ડૂબી છે. ને શેર છે કે મળ્યો બધોએ જશ જ્યોતિને ઉજાસ માટે, દીવડાની જ્યોત. થેન્ક યુ મેગી. કે મળ્યો બધોએ જશ જ્યોતિને ઉજાસ માટે, એના અજવાળાના તળિયે વાટ ડૂબી છે, કે મળ્યો બધોએ જશ જ્યોતિને ઉજાસ માટે, ને એના અજવાળાના તળિયે વાટ ડૂબી છે. ને છેલ્લો શેર છે, બારીક શેર છે, આપના સુધી પહોંચાડું છું કે આજ ફરી ના ચૂલો સળગ્યો એ ઝૂંપડીમાં, કે આજ ફરી ના ચૂલો સળગ્યો એ ઝૂંપડીમાં, આજ ફરી બાળકના મોઢે લાળ ડૂબી છે, આજ ફરી ના ચૂલો સળગ્યો એ ઝૂંપડીમાં, આજ ફરી બાળકના મોઢે લાળ ડૂબી છે, તણાવ લઈને બે જણ વચ્ચે રાત ડૂબી છે, સાંજ અચાનક લઈને તાજા ઘાવ ડૂબી છે, તાજા ઘાવ ડૂબી છે. અંજના ગોસ્વામી થેન્ક યુ સો મચ, હિતેશભાઈ થેન્ક યુ સો મચ, મહેન્દ્ર જોશી જોડાજ આપની સાથે થેન્ક યુ સો મચ મહેન્દ્રભાઈ. તો આ એક ગઝલ આપ સૌના સુધી પહોંચાડી, અને હવે એક બીજી રચના તરફ જવું છે. એક ગીત છે, આ ગીત મેં કેટલાક કવિ સંમેલનમાં ક્યારેક ક્યારેક વાંચ્યું છે, પણ ઘણો સમય થઈ ગયો આ ગીત વાંચ્યાને, તો આ ગીત
આપ સૌના સુધી પહોંચાડું છું અને આશા રાખું આપ સૌને ગમશે. એક એવી કલ્પના છે કે આપણા ત્યાં કે એક દિવસ એવો આવશે કે પાણીનું દરિયો આખો બધી જગ્યાએ ફેલાઈ જશે અને દુનિયા ડૂબી જશે. તો મને એમ થયું કે દુનિયા ડૂબી જશે તો આ એક વિચિત્ર વિચાર હતો, પણ મને થયું કે પાણી ક્યાં ડૂબશે, પાણી ક્યાં જશે? તો પાણીના રેફરન્સમાં લખાયેલી આ ગીત કવિતા છે, આપના સુધી પહોંચાડું છું. સંજુભાઈ હાજર હતો, સંજુભાઈ સાંભળજો. કે તમે માનશો નહીં પરંતુ એમાં બધું સમાશે. પાણી ક્યાં ડૂબે એની કલ્પના છે. કે તમે માનશો નહીં પરંતુ એમાં બધું સમાશે. તમે લખી લ્યો, દરિયો આખે આખો ડૂબી જશે. કે તમે માનશો નહીં પરંતુ એમાં બધું સમાશે. તમે લખી લ્યો, દરિયો આખે આખો ડૂબી જશે. ને પહેલો બન છે કે કાંઠા જેવું કંઈ ના રહેશે, બધું તણાઈ જશે. કે કાંઠા જેવું કંઈ ના રહેશે, બધું તણાઈ જશે. જળમાં જળ ડૂબે એ ઘટના પહેલી વાર જ થશે. બન છે કે કાંઠા જેવું કંઈ ના રહેશે, બધું તણાઈ જશે. અરે જળમાં જળ ડૂબે એ ઘટના પહેલી વાર જ થશે. ગયા વેણ ના પાછા વળશે, કશું ન ખળખળ ગાશે. તમે લખી લ્યો, દરિયો આખે આખો ડૂબી જશે. તમે માનશો નહીં પરંતુ એમાં બધું સમાશે, એમાં બધું સમાશે. ને છેલ્લો બન છે, તો શું થશે જો પાણી ગાયબ થઈ જાય, ડૂબી જાય તો શું થશે? એ કલ્પના છે. છેલ્લો બન આપ સૌના સુધી પહોંચાડું છું. કે ખારું ખારું થશે રણ રેતીનું દરેક કણ. કે ખારું ખારું થશે રણ રેતીનું દરેક કણ. વહેત એક ખોદો ને મળશે પાણીના અવશેષો પણ. કે ખારું ખારું થશે રણ રેતીનું દરેક કણ. વહેત એક ખોદો ને મળશે પાણીના અવશેષો પણ. ને પછી શું થશે? કે શંખ છીપલા મોતી સઘળું કોઈ હડપ્પા જેમ ગોતાશે. કે શંખ છીપલા મોતી સઘળું કોઈ હડપ્પા જેમ ગોતાશે. તમે લખી લ્યો, દરિયો આખે આખો ડૂબી જશે. દરિયો આખે આખો ડૂબી જશે. તો જળમાં જળ ડૂબે. થેન્ક યુ સો મચ વિપુલભાઈ. આશા રાખું કે આપ સૌને આ ગીત ગમ્યું હશે. અને લગભગ પોણો કલાક જેટલો મેં સમય લીધો છે, તો હવે હું મારી છેલ્લી એક કે બે રચના આપ સૌના સુધી પહોંચાડી અને પછી હું મારી વાતને અહીંયા વિરામ આપીશ. પણ એક મને ખૂબ ગમતું ગીત છે. થેન્ક યુ મેગી. આપ સૌના સુધી આ ગીત મેં છેલ્લે જલસોમાં વાંચેલું, પણ મારી ઈચ્છા છે કે અહીંયા પણ વાંચું. કારણ કે આ ગીત ખરેખર જ એવું ગીત છે કે જેનો છંદ એનો લય થોડો અલગ છે. અને આ ગીતની બીજી ખાસિયત એ છે કે બિલકુલ આ ગીત ગઝલનુંમાં ગીત જ છે. કારણ કે એની અંદરનો જે પણ કંઈ ભાવ છે એ છેક સુધી ગઝલના ભાવ પ્રમાણે જળવાયેલો છે, પણ એનું બંધારણ મેં ગીતનું રાખેલું છે. તો આ ગીત આપ સૌના સાથે, આપ સૌની સાથે શેર કરું છે. માનો આ ગીત ગઝલનુંમાં ગીત કે સમન. અને એનો તમે, હું લય સાથે જ વાંચું એટલે તમને ખ્યાલ આવશે, એનો લય થોડોક અલગ છે, એનો મિજાજ અલગ છે. કે સમંદરને ખભા પર તું ઉપાડી ચાલ રણમાંથી. કે સમંદરને ખભા પર તું ઉપાડી ચાલ રણમાંથી. પછી શું છે તરસ સમજી જવાશે રેત કણમાંથી. સમંદરને ઉપાડી ચાલ, સમંદરને ખભા પર તું ઉપાડી ચાલ રણમાંથી. પછી શું છે તરસ સમજી જવાશે રેત કણમાંથી. ને પહેલો બન છે, છે એવું કોણ જે અહીંયા દીવો પ્રગટાવવા ઝૂરતું. છે એવું કોણ જે અહીંયા દીવો પ્રગટાવવા ઝૂરતું. બરફના કોડિયા અંદર ભર્યું છે તેલ મેં પૂરતું. છે એવું કોણ જે અહીંયા દીવો પ્રગટાવવા ઝૂરતું. બરફના કોડિયા અંદર ભર્યું છે તેલ મેં પૂરતું. ને પછી શું કે નિરંતર ઓ ગળે સૌજણ અહીં પ્રત્યેક ક્ષણમાંથી. કે નિરંતર ઓગળે સહુજણ અહીં પ્રત્યેક ક્ષણમાંથી. હવે સમજાય છે જીવન બરફના શ્વેત કણમાંથી. કે નિરંતર ઓગળે સહુજણ અહીં પ્રત્યેક ક્ષણમાંથી. હવે સમજાય છે જીવન બરફના શ્વેત કણમાંથી. સમંદરને ખભા પર તું ઉપાડી ચાલ રણમાંથી. પછી શું છે
તરસ સમજી જવાશે રેતકણમાંથી. ને છેલ્લો બંધ છે મિત્રો, આપના સુધી પહોંચાડું છું. કે નથી આકાશ કંઈ ચોરસ, એ કેવળ એક છે બારી. કે નથી આકાશ કંઈ ચોરસ, એ કેવળ એક છે બારી. તમે કાપી શકો જો આબ, તો લ્યો આ રહી આરી. કે નથી આકાશ કંઈ ચોરસ, એ કેવળ એક છે બારી. તમે કાપી શકો જો આબ, તો લ્યો આ રહી આરી. ને પછી શું કે મળે છળ રામને અહીંયા ઘણી વેળા હરણમાંથી. કે મળે છળ રામને અહીંયા ઘણી વેળા હરણમાંથી. તમે છટકો તમારી આંખના કપટી વલણમાંથી. સમંદરને ખભા પર તું ઉપાડી ચાલ રણમાંથી. પછી શું છે તરસ સમજી જવાશે રેતકણમાંથી, રેતકણમાંથી, રેતકણમાંથી. થેન્ક યુ સો મચ મિત્રો. અને હવે આજના દિવસની આ છેલ્લી રચના આપ સૌની સાથે શેર કરવી છે. દીપ્તિ ત્રિવેદી, થેન્ક યુ સો મચ. ઓકે, આ સીધી ગઝલ મારી પાસે આવી છે. ઓકે, એક બીજું ગીત, એક છેલ્લી રચના આપણે લઈ લઈએ. ઓકે, તો આમાંથી લઈ લો છેલ્લી રચના. સોરી, મને આ છેલ્લા છેલ્લા છેલ્લી રચના શોધવામાં સહેજ વાત થઈ, પણ ચલો આ એક છેલ્લી રચના લઈ લેવી છે મારે. વિપુલભાઈ થેન્ક યુ સો મચ, અને આ છેલ્લી રચના આપ સૌ મિત્રોમાં પહોંચાડું છું. ભાર્ગવભાઈ થેન્ક્સ અ લોટ, થેન્ક્સ અ લોટ. પોણો કલાક થઈ ગયો છે, તો ફરી પછી તો ભાર્ગવભાઈ વાંચીશું, પણ થેન્ક યુ સો મચ હિરનભાઈ, થેન્ક યુ સો મચ નઈમ શેખ. એક રચના આપ સૌ સુધી પહોંચાડું છું. આ પણ રચના થોડીક જૂની છે, પણ મને ગમતી રચના છે, ગીત રચના છે, અને ગીત રચનાથી જ આપણે એનું સમાપન કરીએ. તો એક ગીત રચના છેલ્લે, આ પણ થોડીક પોઝિટિવિટીથી ભરેલું મુખડું છે, ભાર્ગવભાઈ આપના સુધી પહોંચાડું છું. કે અમે હૂંફનો દરિયો થઈને ઝીલી લઈશું શમણા. કે અમે હૂંફનો દરિયો થઈને ઝીલી લઈશું શમણા. પથ્થરમાંથી કૂંપળ ફૂટી જશે જોજો હમણાં. કે અમે હૂંફનો દરિયો થઈને ઝીલી લઈશું શમણા, અને પથ્થરમાંથી કૂંપળ ફૂટી જશે જોજો હમણાં. ને પહેલો બંધ છે કે ઝાડ અને પંખીનો નાતો એવો હેત હૂંફાળો. કે ઝાડ અને પંખીનો નાતો એવો હેત હૂંફાળો. પંખી ઉડી જાય આભમાં ઝાડ સાચવે માળો. કે ઝાડ અને પંખીનો નાતો અરે એવો હેત હૂંફાળો. પંખી ઉડી જાય આભમાં ઝાડ સાચવે માળો. કે અમે સાચવી રાખ્યા છે એ થડના સૂકા તરણા. કે અમે સાચવી રાખ્યા છે એ થડના સૂકા તરણા. પથ્થરમાંથી કૂંપળ ફૂટી જશે જોજો હમણાં. અમે હૂંફનો દરિયો થઈને ઝીલી લઈશું શમણા, ઝીલી લઈશું શમણા. ને છેલ્લો બંધ છે કે નિરાશ ના થાવ, એની કશીક વાત છે. કે રણની રેતી આજ ભલે ને મૃગજળ પાછળ દોડે. કે રણની રેતી આજ ભલે ને મૃગજળ પાછળ દોડે. અને ભળવું પડશે પાછા એને તડકાઓની જોડે. કે રણની રેતી આજ ભલે ને મૃગજળ પાછળ દોડે. ભળવું પડશે પાછા એને તડકાઓની જોડે. અમે સાચવી રાખી છે એ રણરેતીની ભ્રમણા. કે અમે સાચવી રાખી છે એ રણરેતીની ભ્રમણા. પથ્થરમાંથી કૂંપળ ફૂટી જશે જોજો હમણાં. અમે હૂંફનો દરિયો થઈને ઝીલી લઈશું શમણા, ઝીલી લઈશું શમણા. ભાર્ગવભાઈ આ બહુ મારા પ્રિય મિત્ર છે, થેન્ક યુ હિતેશભાઈ. અને ભાર્ગવભાઈ કહે છે તો ભાર્ગવભાઈ એકાદ રચના ચોક્કસ હું લઈ લઉં, એક એક રચના. થેન્ક યુ સો મચ ભાર્ગવભાઈ. અને આ ભાર્ગવભાઈ કહે છે, અને મારા પ્રિય ભાર્ગવભાઈ મને આટલું કહે છે તો ચોક્કસ. ઓકે, ગઝલ્સમાંથી પણ આવી રહ્યું છે કે એક ગઝલ કહું, તો એક ગઝલ હું શોધી અને ગઝલ આપ સૌને કરી, અને પછી આપણે અહીંયા વિરામ આપીએ આજની સાંજને. એક ગઝલ આપ સૌ મિત્રોને પહોંચાડી છે, ના વાંચ્યું હોય એવી ગઝલ સંભળાવવાનો પ્રયત્ન કરું, જો એ મળી જાય તો સારું છે.
ગઝલ. ઓકે, આ ગઝલ મેં નહોતી વાંચી, એકદમ છોટી બેરની ગઝલ છે. બાવાભાઈ થેન્ક યુ સો મચ. હા, એટલે જ બાવાભાઈ, ગઝલથી જ છેલ્લો અંત કરું છું. આ ગઝલના આમ ચાર જ શેર બન્યા છે, પણ આ જ ગઝલથી કરું પૂરું, કારણ કે આ ગઝલ મેં ક્યારેય નથી વાંચી કોઈ કવિ સંમેલનમાં. એમાં તો આશા રાખો આપ સૌને આ ગઝલ ગમશે. છોટી બેરની ગઝલ છે કે થોડું જીવાય ક્યાંથી, એકદમ સાદો અને સરળ મતલા છે. જીવવું તો પૂરું જીવવું. થેન્ક યુ મેગી. કે થોડું જીવાય ક્યાંથી ને થોડું મરાય ક્યાંથી, કે થોડું જીવાય ક્યાંથી અને થોડું મરાય ક્યાંથી. ને શેર છે કે બે આંખમાંથી એની, બે આંખમાંથી એની ચીસો કળાય ક્યાંથી, બે આંખમાંથી એની ચીસો કળાય ક્યાંથી. ને શેર છે ભાર્ગવભાઈ કે છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ, કે છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ પાછું ભણાય ક્યાંથી, કે છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ અરે પાછું ભણાય ક્યાંથી. ને છેલ્લો શેર છે આજનો કે ખાલી મકાન પાછું, કે ખાલી મકાન પાછું ખાલી કરાય ક્યાંથી, કે ખાલી મકાન પાછું ખાલી કરાય ક્યાંથી, થોડું જીવાય ક્યાંથી થોડું મરાય ક્યાંથી, છે સ્કૂલ છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ પાછું ભણાય ક્યાંથી. થેન્ક યુ સો મચ મિત્રો. આશા રાખું કે આપ સૌને આજની આ ગીત અને ગઝલનો આ દોર જે મેં ચલાવ્યો, આપણે સૌએ સાથે મળીને કવિતાનો જલસો કર્યો, એનો આનંદ આપ સૌએ પણ માણ્યો હશે. આપ સૌ મિત્રો કે જે આજના આ સેશનમાં જોડાયા એનો આનંદ છે. બહુ બધા કવિ મિત્રો જોડાયા છે એનો આનંદ છે. આ રીતે જ આવા કેટલાક પ્લેટફોર્મ, આવા કેટલાક સમય જ્યારે ના વંચાયેલી રચનાઓ વાંચવાનો મોકો મળે, જે કવિતાઓ એક પુસ્તકની અંદર બંધ પડેલી હોય એને ખોલવાનો અને એને ખુલવાનો અવસર મળે, એ દરેક કવિ માટે એક આનંદનો અવસર હોય છે. ઘણા બધા કવિ મિત્રો છે એટલે એનો આનંદ તો છે જ. અને આપ સૌને પણ શુભકામનાઓ કે બહુ જલ્દી હવે આપણો આ જે ખરાબ સમય છે એ તબક્કો છે એ જાય અને આપણે બધા જ સૌ એક નોર્મલ વેમાં જે પાછા હતા એ પાછા વેમાં આવીએ અને એક ફરીથી આપણા જીવનને નવી જગ્યા ઉપર નવી દિશાઓમાં વાળીએ અને આપણે બધા જ કશુંક મેળવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં ક્યાંક પહોંચી શકીએ. જે કવિ મિત્રો બધા જોડાયા છે એમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ નવી ગઝલો લખો, નવી કવિતાઓ લખો અને એ રીતે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા રહીએ, કારણ કે છેલ્લે આપણને સૌને જે જોડે છે એ શબ્દ છે. આજે પણ આ શબ્દે જ આપણને સૌને જોડ્યા છે, તો છેલ્લે શબ્દનો પણ આભાર માની અને હું આપ સૌની રજા લઉં છું. થેન્ક યુ સો મચ. ગઝલ્સના ગઝલ્સ ફેસબુક પેજના જે કુનાલ દામોદરાજી મારા મિત્ર છે એમનો પણ ખાસ આભાર માની લઉં કે એમણે આ સરસ આયોજન કર્યું અને આપણને સૌને અહીંયા આ પ્લેટફોર્મ પર ભેગા કર્યા. તો ખાસ કુનાલ દામોદરાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ. આવજો. બાય બાય. ગઝલ્સ પેજ હવે યુટ્યુબ પર પણ. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો. youtube.com/c/ગઝલ્સ પેજ. આભાર.